મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં છે ત્યારે આ યોજના દ્વારા રજીસ્ટર થયેલી ગૌશાળાને પશુની ભાવ માટે સહાય પૂરી પાડવામાં આવે છે. પ્રતિ દિવસ 30 રૂપિયા જેટલી રકમ પાંજરાપોળોને ચૂકવવામાં આવે છે ત્યારે આ યોજના માટે લાભાર્થીઓએ ઓનલાઈન પોર્ટલ પર રજૂઆત કરવાની રહે છે. પશુપાલન અધિકારી શ્રી ઠક્કરે આ અંગે ચંચનનું સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ગત વર્ષે અમલમાં હતી અને ચાલુ વર્ષે પણ સરકારે એને ચાલુ રાખવા માટેનો ઠરાવ કરેલ છે. આ યોજનાનો હેતુ જે રજીસ્ટર થયેલી ગૌશાળા પાંજરાપોળો છે એમાં ગાય અને ભેંસ વર્ગના જે પશુઓ નિભાવવામાં આવે છે એને નિભાવ માટેની સહાય પૂરી પાડવા માટેનો છે અને પ્રતિ દિવસ રૂપિયા 30 પ્રતિ પશુ પ્રમાણે રજીસ્ટર થયેલી અને પાત્રતા ધરાવતી ગૌશાળામાં રાખવામાં આવતા ગાય ભેંસ વર્ગના પશુઓ માટે આ સહાય આપવામાં આવે છે. કચ્છ જિલ્લામાં ઘણી મોટી સંખ્યામાં ગૌશાળા અને પાંજરાપોળો આવેલી છે અને એમાં મુખ્યત્વે ગૌવંશના પશુઓનો મોટી સંખ્યામાં નિભાવ થાય છે. આ યોજના હેઠળ ચાલુ વર્ષે ઓનલાઈન પોર્ટલથી અરજી કરવા માટેનું નક્કી કરવામાં આવેલું છે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના અંતર્ગત અરજી કરવા માટેનું ચાલુ છે. તો દરેક સંસ્થાઓને વિનંતી છે કે સમય મર્યાદામાં અરજી કરી લે અને અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લઈ અને એમાં જે પણ ડોક્યુમેન્ટ્સ સાથે જોડવાના છે એ તમામ ડોક્યુમેન્ટ્સ જોડી અને આ કચેરી ખાતે બે નકલમાં એની ફાઇલ બનાવી ચેકલિસ્ટ સાથે અત્રે રજૂ કરે જેથી સમય મર્યાદામાં આપણે એ અરજીઓને બધેને તપાસી પાત્રતા નક્કી કરી અને ત્યારબાદ એને સહાય ચૂકવવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી શકાય.